नमस्कार मित्र, हूँ पटेल वेद जयेश भाई, धोरण 9 संस्कृति विद्यालय दियोदे में भणु छू। आज हूँ तमारी समक्ष एक्टिव अने पेसिव वॉइस नु चेप्टर लईने आव्यो छू। सौप्रथम एक्टिव अने पेसिव वॉइस भणता पहेला एक्टिव अने पेसिव छे शुं, तेनो अर्थ शुं थाय ते जाणवो जरूरी छे। एक्टिव वॉइस एटले कर्तरी वाक्य अने पेसिव वॉइस एटले कर्मनी वाक्य। एक्टिव वॉइस एटले कर्तरी, एटले तमने ख्याल आव्यो हशे कि कर्तरी वाक्य एटले जे वाक्यमां कर्ता अग्रेसर होय अने कर्मनी वाक्य एटले जे वाक्यमां कर्म अग्रेसर होय। एक्टिव वॉइस, एक्टिव वॉइस में करता अग्रेसर ये अपना रोजिंदा जीवन में खूब काम आए थे, जम के आई गो टू स्कूल, आई प्ले क्रिकेट, ये तो अपना रोजिंदा में खूब काम आए थे। परंतु पैसिव वॉइस ते क्यारेक ज वपराय छे। तो अत्यारे आपने केटलाक वाक्य एवा होय छे के जेम एक्टिव थी पैसिव वॉइस करवानुं होय। आ फक्त धोरण 9 के 10 नहीं, परंतु तमे गमे ते स्पर्धात्मक परीक्षा आपो तेमां एक्टिव अने पैसिव वॉइस खूब ज काम आए छे। अने आ चेप्टर सहेलुं पण छे। હવે આ પેસિવ વોઇસનું સ્ટ્રક્ચર લખ્યું છે। સૌપ્રથમ કર્મને આગળ લાવો। જો ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછી અને આપણને જે જવાબ મળે તેને કર્મ કહેવાય। અને સૌપ્રથમ કર્મને આગળ લાવો, ત્યારબાદ કાર મુજબ સહાયકારક ક્રિયાપદ। જો વર્તમાનકાર હોય તો એમ ઇઝ આર આવે અને ભૂતકાળ હોય તો વોઝ વેર આવે। એમ ઇઝ આર કે વોઝ વેર એમનેમ નહીં મૂકવાનું। જો કાર એક વચન, જો કર્મ એક વચન હોય તો વર્તમાનકાળમાં ઇઝ અને કર્મ બહુવચન હોય તો આર મૂકવાનું, ફક્ત આઈની સાથે જ એમ આવશે। ત્યારબાદ ક્રિયાપદનું પીપીનું રૂપ એટલે ભૂતકૃદનનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ। ક્રિયાપદ એટલે કે પ્લે, ગો જેવા, એમનું પીપી એટલે ભૂતકૃદનનું રૂપ। ત્યારબાદ બીજું કર્મ, બીજું કર્મ હોય તો ફરજિયાત નહીં મૂકવાનું। કેટલીક વખત વાક્યમાં એક જ કર્મ હોય છે અને કેટલી વખત વાક્યમાં બે કર્મ હોય છે। જો બે કર્મ હોય તો બીજું કર્મ મૂકવું, નહીં તો ફરજિયાત નથી। ત્યારબાદ બાય, બાય ફરજિયાત છે કારણ કે કર્તાની પહેલા બાય આવે પેસિવ વોઇસમાં। ત્યારબાદ કર્તા, કર્તા જો નામ હોય જેમ કે સુરેશ, મહેશ તો નામ રાખવાનું, અને સર્વનામ હોય તો તેની કર્મ વિભક્તિ એટલે કે આઈની, મી, વીની, અસ, યુની, યુ, ધીની, ધેમ તેવી રીતે। ત્યારબાદ છેલ્લે અન્ય શબ્દો, અન્ય શબ્દો એટલે કે ટુડે, ટુમોરો જેવા વગેરે। હવે આપના પેસિવ વોઇસનું સ્ટ્રક્ચર, હવે હું એક્ટિવ વોઇસમાં વાક્ય લખું છું તેને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ। Plays cricket every day। આ થયું આપણા એક્ટિવ વોઇસનું વાક્ય। હવે આપણે તેનું પેસિવ વોઇસ બનાવવાનું છે। તો પેસિવ વોઇસ બનાવતા પહેલાં આપણે આ જે 7 સ્ટેપ છે તે ધ્યાનમાં રાખીએ। સૌપ્રથમ કર્મને આગળ લાવો। મેં કહ્યું હતું કે કર્મ શોધવા માટે આપણે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાનું। આ વાક્યમાં ક્રિયાપદ પ્લેસ છે। પ્લેસ એટલે રમવું, શું રમ્યા તો ક્રિકેટ, આવી રીતે આપણને કર્મ મળે। તેથી આપણે સૌપ્રથમ ક્રિકેટને આગળ લાવીએ। ક્રિકેટ, ત્યારબાદ કાર મુજબ સહાયકારક ક્રિયાપદ। સૌપ્રથમ તો કાર ઓળખવાનું, આ કાર વર્તમાન કાળ છે કારણ કે અહીં ત્રીજો પુરુષ એક વચન છે અને એસ કે ઈએસ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ છે। તેથી આપણે વર્તમાન કાળમાં એમ ઇઝ કે આર આવશે, આઈ તો ફક્ત આઈની સાથે જ એમ આવે। ક્રિકેટ તો એક વચન છે તેથી આપણે અહીં ઇઝ મૂકીશું। ત્યારબાદ ક્રિયાપદનું પીપી એટલે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદનનું રૂપ, અહીં ક્રિયાપદ પ્લેડ છે તેનું ભૂતકૃદનનું રૂપ પ્લેડ થાય તેથી આપણે પ્લેડ લખીએ। ત્યારબાદ બીજું કર્મ, આ વાક્યમાં બીજું કર્મ નથી તેથી તે ફરજિયાત મૂકવું જરૂરી નથી। ત્યારબાદ બાય, બાય ફરજિયાત મૂકવું। ત્યારબાદ કરતા, મેં કહ્યું હતું કે નામ હોય તો નામ રાખવાનું, પરંતુ સર્વનામ હોય તો તેની કર્મ વિભક્તિ કરવાની, અહીં હી છે સર્વનામ તેથી તેની કર્મ વિભક્તિ શું થાય, હિમ। ત્યારબાદ અન્ય શબ્દો, અહીં અન્ય શબ્દોમાં છે એવરીડે તેથી આપણે છેલ્લે એવરીડે લખી। હવે આપણે બીજું નકાર, આ હકાર બાકી હતું, હવે આપણે નકાર એક્ટિવ વોઇસનું વાક્ય લખે તેને પેસિવ વોઇસમાં ફેરવીએ। આઈ ડુ નોટ ગો ટુ માર્કેટ એવરી ડે। સૌપ્રથમ તો આ વાક્ય કયા કારનું છે તે ઓળખવાનું। આઈ ડુ નોટ ગો ટુ માર્કેટ એવરી ડે,
તેથી આ વર્તમાનકાળનું વાક્ય. જો ભૂતકાળનું વાક્ય હોય તો અહીં ડૂ નહીં ડીડ આપ્યું હોત. તેથી વર્તમાનકાળનું વાક્ય ખબર પડી ગઈ. ત્યારબાદ સૌપ્રથમ કર્મને આગળ લાવો, કર્મને આગળ લાવો. મેં કહ્યું હતું કે ક્રિયાપદ હોય તેને સુવર્ય પ્રશ્ન પૂછવાનો. અહીં ક્રિયાપદ ગો છે, જેથી તેને સુવર્ય પ્રશ્ન પૂછે કે ગો એટલે જવું, ક્યાં ગયા. કેટલી વખત વાક્યમાં સુવર્ય નહીં પરંતુ ક્યાં વર્ય પ્રશ્ન પૂછવાથી પણ કર્મ મળે છે. અહીં કર્મ છે માર્કેટ. વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ હતા એમ, ઇઝ અને આર. અહીં માર્કેટ એક વચન છે તેથી આપણે ઇઝ લખીએ. ત્યારબાદ ક્રિયાપદનું પીપીનું રૂપ એટલે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદનનું રૂપ. અહીં ક્રિયાપદ ગો છે તેથી તેનું પીપી પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ ગોન થાય. ત્યારબાદ બીજું કર્મ. આ વાક્યમાં બીજું કર્મ નથી તેથી તે મૂકવું ફરજિયાત નથી. ત્યારબાદ બાય, બાય ફરજિયાત છે. ઓ સોરી, ઇઝ લખ્યું આપણે. ત્યારબાદ નકાર વાક્ય છે એટલે સહાયકારક ક્રિયાપદની પછી જ નોટ આવશે. સહાયકારક ક્રિયાપદ હોય તેની પાછળ, સહાયકારક ક્રિયાપદની પાછળ જ નોટ આવે, બીજે ક્યાંય નહીં. ત્યારબાદ બીજું કર્મ નથી. ત્યારબાદ બાય ફરજિયાત છે. કરતા, કરતા અહીં સર્વનામ છે તેથી આઈને કર્મ વ્યક્તિ મી થાય તેથી આપણે મી લખીએ. ત્યારબાદ છેલ્લે અન્ય શબ્દો. અહીં અન્ય શબ્દોમાં શું છે? એવરીડે. તેથી આપણે એવરીડે લખીએ.